चलो तो हवे आपणे आल्कोहोल संयोजनो जे छे एनी अने फिनोल संयोजनो जे छे एनी बनावट पूरी करी, एना भौतिक गुणधर्मो जे छे भौतिक गुणधर्मो पूरा कर्या। हवे आपणे वात करवी छे एमना रासायणिक गुणधर्मोनी। तो जो आ रासायणिक गुणधर्मो जे छे एनी चर्चा करिए तो आल्कोहोल एटले के आर ओ एच घटक छे, अने फिनोल नी वात करिए तो ए आर ओ एच घटक छे। मतलब शुं थयुं के जे आल्कोहोल अने फिनोल एम बन्नेनी जो आपणे वात करिए तो बन्ने एक जोता हाइड्रोक्सिल समूह धरावे छे। એટલે ઘણા બધા એવા ગુણધર્મો જે છે કે જે આલ્કોહોલ અને ફિનોલની અંદર સામ્યતા જોવા મળશે, કારણ કે આપણે ભણાવતી વખતે એવું કીધેલું છે કે ફિનોલ જે છે એ એરાઇલ આલ્કોહોલ છે, પણ એરાઇલ આલ્કોહોલ કરતાં ફિનોલ સ્વરૂપે વધુ પ્રચલિત છે, એટલા માટે આપણે એરોમેટિક આલ્કોહોલ જે છે એને નવું નામ આપી દીધું છે ફિનોલ। તો ફિનોલ અને સામાન્ય આલ્કોહોલ વચ્ચે માત્ર જે છે કેટલો તફાવત છે, તો કે ભાઈ એરોમેટિક રિંગનો। હવે એરોમેટિક રિંગ આવે છે એટલે અમુક ગુણધર્મો જે છે એ ફિનોલની અંદર અલગ પ્રકારના જોવા મળશે। બાકીની આપણે જે ચર્ચા કરીએ છીએ કે આલ્કોહોલ અને ફિનોલ, તો આ બંને તો કેવા છે, એક જ સરખા છે। તો હવે આપણે જે છે એ આલ્કોહોલ અને ફિનોલ એમ બંનેની અંદર કોમન પ્રકારના જે કહી શકાય એવા ગુણધર્મો જે છે એવા ગુણધર્મોની ચર્ચા કરીએ, જેવા આપણે બે ગુણધર્મ શીખશું, બરાબર છે। તો અત્યારે આપણે જે છે હેડિંગ શું મારવાનું છે આજે, તો કે હેડિંગ મારવાનું છે આલ્કોહોલ તથા ફિનોલ જે છે એ ફિનોલના રાસાયણિક ગુણધર્મો। જો અત્યારે આપણે જે છે એ ચર્ચા કરવાની છે બંનેના રાસાયણિક ગુણધર્મો। તો આપણે એક વખત ફરીથી કહી દઈએ ને કે ફિનોલ કોણ છે, તો કે એરોમેટિક આલ્કોહોલ છે। તો એરોમેટિક આલ્કોહોલ હોવાના કારણે આ જે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેના બંધ તૂટવાની પ્રક્રિયા જે છે એ બંને ઘટક આપી શકવાના છે। એટલે આપણે એક નંબર કરીને શું લખી નાખશું, તો કે ભાઈ એક નંબર કરીને લખી નાખશું ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેના બંધ તૂટવાની પ્રક્રિયા, બંધ તૂટવાની પ્રક્રિયા। હવે જે ઓક્સિજન અને હાઇડ્રોજન બંધ તૂટવાની પ્રક્રિયા છે એ કોણ આપી શકે છે, તો કે આવી પ્રક્રિયા એ ધાતુ સાથે જે છે એ ધાતુ સાથેની પ્રક્રિયા દ્વારા જે છે એ જોવા મળી શકે છે। તો આજના દિવસની આપણે જે છે શરૂઆત કેમ કરી છે, તો કે આજના દિવસની શરૂઆત આપણે આવી રીતે કરી કે આલ્કોહોલ અને ફિનોલના રાસાયણિક ગુણધર્મો જે છે એ રાસાયણિક ગુણધર્મો આપણે સમજવા છે। આના માટે પહેલું આપણે કામ શું કર્યું છે કે જે હાઇડ્રોક્સિલ સમૂહ છે ઓક્સિજન અને હાઇડ્રોજન, આ ઓક્સિજન અને હાઇડ્રોજન એમ બંને ઘટકો જે છે એ બંને ઘટકો તૂટવાથી જેવા પ્રકારની પ્રક્રિયા આપે છે એવાની પહેલી પ્રક્રિયા આવશે ધાતુ સાથેની પ્રક્રિયા। હવે ધાતુ જે છે એને આપણે આલ્કલી ધાતુ તરીકે ઓળખાવશું, શેના તરીકે ઓળખાવીએ, આલ્કલી ધાતુ તરીકે। તો એનો મતલબ એવો થયો કે આપણે થોડાક ટાઈમ પહેલા પાછું એવું પણ શીખાતા કે આલ્કોહોલ અને ફિનોલ જે છે એ તો નિર્બળ એસિડ તરીકે વર્તે, તો આલ્કલી અને આલ્કલાઇન ધાતુઓ જે છે એ બેઝ તરીકે વર્તે। તો એકલી ધાતુ લઈએ તો પણ એમાંથી આપણને જે છે એ આવો ક્ષાર જે છે એ ક્ષાર પણ જોવા મળવાનો છે। ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો અત્યારે આપણે જે છે એ પહેલા નંબરના બોર્ડ ઉપર પ્રાથમિક રીતે સમજાવીએ કે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો મારે બંધ તોડવો છે, કોની સાથે પ્રક્રિયા કરાવવાની છે, ધાતુ સાથેની। તો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ ધાતુ સાથે કોઈ એસિડ પ્રક્રિયા આપે, સમજજો કોણ પ્રક્રિયા આપે, એસિડ પ્રક્રિયા આપે, ત્યારે હંમેશા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। તો અત્યારે આપણે જે ફિનોલ અને આલ્કોહોલની વાત કરવાની છે એને પણ તમારે શેના તરીકે જોવાનો છે, એને પણ તમારે એસિડ તરીકે જોવાનો છે। એટલે અહીંયા જે ધાતુ જે છે એ જો પ્રક્રિયા આપે તો તરત જ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે, હાઇડ્રોજન વાયુ છૂટો પડશે, અને તરત જ આપણને જે છે એ આલ્કોહોલ અથવા તો ફિનોલ જે છે એનું આપણને ક્ષાર જે છે ક્ષાર જોવા મળે છે।
જો અહીંયા જે આપણને નિપજ મળી એ નિપજ શું થઈ ગઈ તો એ નિપજ ક્ષાર નિપજ થઈ ગઈ હવે આલ્કાઇલ ઘટક જે છે એટલે આપણે આને નામ આપી દઈએ આલ્કોહોલ સમજજો શું નામ આપી દઈએ આલ્કોહોલ હવે મારે આમની બદલે એરોમેટિક શબ્દ વાપરવો છે એ આર ઓ એચ આવી રીતે હવે જો એરોમેટિક ઘટક હોય તો સ્વાભાવિક રીતે આપણે આને શું કહી દેવાય તો કે ફિનોલ કહી દેવાય પછી હવે આપણે શું કરશું એરોમેટિક ઘટક એ આર ની બદલે ફિનાઇલ રિંગ તરીકે પીએચ લખશું પણ હવે પછી અત્યારે આપણે માહિતી આપી દઈએ કે આ બંને વસ્તુ અંતે તો કેવી થવાની છે એક જ થવાની છે આની પણ પ્રક્રિયા હું કોની સાથે કરાવરાવું છું આવા ધાતુ સાથે કરાવરાવું છું ફિનોલ પણ સેના તરીકે વર્તે છે એસિડ તરીકે વર્તે છે ઈ પણ શું કરવાનો છે તો કે ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેના બંધને તોડે છે અને તોડવાના કારણે હવે આપણને જે છે ઈ આ હાઇડ્રોજન વાયુ છૂટો પડતો જોવા મળે તો હવે ધાતુ અહીંયા જોડાઈ જશે ને એટલા માટે જે છે શું થઈ જાય એ આર ઓક્સિજન અને અહીંયા પણ આવી જશે એમ તો આને પણ આપણે જે છે એનો ક્ષાર ઘટક જે છે એના તરીકે ઓળખાવી શકાય તો હવે આપણે ધારીએ છીએ એ પ્રમાણે તમને આ બંને પ્રક્રિયાઓ જે છે એ ક્લિયર થયેલી હોવી જોઈએ હવે હું આર ની કિંમત જે છે એ મૂકવાનો છું બરોબર અને ધાતુ જે છે એ ધાતુને આપણે બદલીએ છીએ તો જો હવે આપણે અહીંયા જે છે એ શું કરવું છે તો કે અહીંયા આપણે લખવું છે સી એચ થ્રી ઓ એચ એની પ્રક્રિયા કરાવરાવી છે સોડિયમ ધાતુ સાથે કોની સાથે પ્રક્રિયા કરાવી છે સોડિયમ ધાતુ સાથે ચાલો તો આ ભાઈબંધ જે છે એને શું કહેવાય તો કે આ ભાઈબંધ જે છે એને મિથેનોલ કહેવાય મિથેનોલની પ્રક્રિયા જે છે એ કોની સાથે કરાવી છે આપણે તો કે સોડિયમ ધાતુ સાથે જ્યારે પણ આલ્કોહોલની અંદર સોડિયમનો ટુકડો નાખવામાં આવે છે એટલે તરત જ જે છે એ હાઇડ્રોજન વાયુ જે છે એ હાઇડ્રોજન વાયુના બુડબુડિયા બોલવા મળે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડવા મળે એટલે આપણને અહીંયા નિપજ શું મળી જશે સી એચ થ્રી ઓ એન એ જેમાં ઓક્સિજન માઇનસ હોય સોડિયમ પ્લસ હોય આ એક સરસ મજાનો શું બની ગયો ક્ષાર બની ગયો ક્ષાર બને છે એટલે એનું નામ શું આપવામાં આવશે એટલે આનું નામ આપવામાં આવશે સોડિયમ મિથોક્સાઇડ એટલે આનું નામ જે છે શું આપવામાં આવશે એટલે આનું નામ આપવામાં આવે છે સોડિયમ મિથોક્સાઇડ જે છે એ સોડિયમ મિથોક્સાઇડ તરીકે ઓળખાવી શકાય તો આ મિથેનોલ છે આ સોડિયમ છે એના કારણે આપણને ક્ષાર મળે છે એના કારણે હાઇડ્રોજન વાયુ છૂટા પડે છે જેડબલ્યુ નીટમાંના પ્રશ્ન પૂછાશે પણ એ આપણે જે છે એ ભવિષ્યમાં શીખવાનું રાખશું બરાબર ચાલો હવે આપણે ઇથેનોલ લઈએ ચાલો ઇથેનોલ એટલે કોણ થાય સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ ઇથેનોલની વાત કરીએ તો ઇથેનોલ એટલે શું થાય સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ થાય એની આપણે પ્રક્રિયા જે છે એ કોની સાથે કરાવી છે તો કે મેગ્નેશિયમ ધાતુ સાથે હવે અહીંયા જો નાનકડો ફેર આવ્યો સોડિયમ જે છે એ પ્લસ વન ઓક્સિડેશન અવસ્થા ધરાવે પણ મેગ્નેશિયમ જે છે એ શું ધરાવે છે પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થા એનો મતલબ એવો થયો કે અહીંયા આપણે ઇથેનોલ જે છે એ ઇથેનોલના મોલ કેટલા લેવા પડશે બે મોલ લેવા પડશે કેટલા મોલ લેવા પડે બે અને બંને જગ્યાએથી હાઇડ્રોજન છૂટો પડે છે એટલે એક આખે આખો અણુ હાઇડ્રોજનનો છૂટો પડશે અને અહીંયા જે બન્યું ને સી એચ થ્રી સી એચ ટુ ઓ માઇનસ એવા બે ઘટકો જે છે એ મેગ્નેશિયમ ધાતુ સાથે જોડાશે એટલે કે સી એચ થ્રી સી એચ ટુ ઓ ટ્વાઇસ એમ જી તરીકે ઓળખવામાં આવે છે અહીંયા એના બે અણુની જરૂર પડે છે આને કહેવામાં આવે છે મેગ્નેશિયમ ઇથોક્સાઇડ અને જે છે એ શું કહેવામાં આવે છે મેગ્નેશિયમ ઇથોક્સાઇડ જે છે એના તરીકે ઓળખવામાં આવે આ મેગ્નેશિયમ ઇથોક્સાઇડ એક ક્ષારનો પ્રકાર કહેવાય કોનો પ્રકાર કહેવાય ક્ષારનો પ્રકાર કહેવાય હવે આ જ પ્રક્રિયા જે છે એ જો આપણે ફિનોલ પાસે કરાવરાવીએ તો તો ફિનોલ પણ પ્રક્રિયા આપશે અને આપણે તો એવું સમજતા કે ફિનોલમાંથી તો હંમેશા શું કરવાનું છે આપણે સોડિયમ ફિનોક્સાઇડ તો બનાવવાનું જ છે એને ઓએચમાં ઉગાડવાનો જ છે એને ઓએચમાં નથી ઉગાડતા તો સોડિયમ નાખી દો એટલે આ આપણો ફિનોલ થઈ ગયો એની પ્રક્રિયા જે છે એ કોની સાથે કરાવરાવો સોડિયમ સાથે કરાવરાવો બરોબર છે એટલે તરત જ અહીંથી પણ શું થશે હાઇડ્રોજન વાયુ જે છે એ મુક્ત થશે અને અહીંયા આપણને જે નિપજ મળવાની છે એ નિપજ કેવા પ્રકારની મળી જશે તો કે નિપજ મળવાની છે સોડિયમ ફિનોક્સાઇડ પ્રકારની
કેવા પ્રકારની નિપજ મળવાની છે? સોડિયમ ફિનોક્સાઇડ. પણ આના કરતા પણ વધારે પ્રચલિત આ જ પ્રક્રિયા, આપણે આ પ્રક્રિયા તો ફરજિયાત કોઈ પણ રાસાયણિક ગુણધર્મમાં કરવાની થશે જ, કે ફિનોલ જે છે કે નહીં એટલે તમારે NaOH માં ઓગાળી જ નાખવાનો છે. ફિનોલની પ્રક્રિયા NaOH સાથે કરાવવાની જ છે. અત્યારે આપણે આલ્કલી ધાતુ જે છે ની બદલે એમાંથી જ બનાવેલું એક સંયોજન લીધું છે, બરોબર? ચાલો, એટલે અહીંયા જે છે એ શું થશે? તો કે એટલે જે છે એ પાણીનો અણુ છૂટો પડશે અને અહીંયા પણ આપણને મુખ્ય નિપજ તરીકે તો સોડિયમ ફિનોક્સાઇડ જ જોવા મળવાનું છે. શું જોવા મળવાનું છે? સોડિયમ ફિનોક્સાઇડ જ જોવા મળવાનું છે. તો પહેલા નંબરનું બોર્ડ જે છે એની જો ચર્ચા કરીએ તો આની અંદર આપણે જે છે એ શું સમજાવ્યું? તો કે આની અંદર આપણે સમજાવ્યું આલ્કોહોલ અથવા ફિનોલ એ બંનેના કોમન હોય એવા રાસાયણિક ગુણધર્મો જે છે એ લીધેલા છે. ચાલો, તો આ કોમન ગુણધર્મની અંદર આપણે શેની ઉપર ધ્યાન આપ્યું છે? તો કે પહેલું કામ આપ્યું છે કે હાઇડ્રોક્સિલ સમૂહ છે ને આલ્કોહોલ અને ફિનોલ એમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજનનો બંધ તોડ્યો આપણે. શું બંધ તોડ્યો? ઓક્સિજન અને હાઇડ્રોજનનો. આવું બે રીતે શક્ય બને છે. કેટલી રીતે શક્ય બને? બે રીતે. એમાંની પહેલી મેથડ મેં તમને સમજાવી, કઈ છે? ધાતુ સાથેની પ્રક્રિયા. હવે જે સેકન્ડ થિંગ જે છે, બીજા નંબરની જે વાત કરીએ છીએ એને કહેવાનું છે આપણે એસ્ટરીકરણની પ્રક્રિયા. એને શું નામ આપવાનું છે? એસ્ટરીકરણની પ્રક્રિયા જે છે એ નામ આપવાનું છે. એટલે હવે આ જ રાસાયણિક ગુણધર્મનો બીજો ભાગ જે છે એના ઉપર આપણે ફોકસ કરીએ, જેને શું કહેવાનું છે? એસ્ટરીકરણની પ્રક્રિયા. કોણ કોણ આપી શકશે? આલ્કોહોલે આપી શકશે, ફિનોલ પણ આપી શકશે. એટલા માટે થઈને આપણે બંનેને સાથે જે છે એ સાથે રાસાયણિક ગુણધર્મ દર્શાવેલા છે. ચાલો, હવે જો હવે આપણે જે છે એ વાત કરવાની છે બીજા નંબરની પ્રક્રિયા, જેને કહેવામાં આવે છે એસ્ટરીકરણની પ્રક્રિયા. જેને શું કહેવામાં આવે છે? જેને કહેવામાં આવે છે એસ્ટરીકરણની પ્રક્રિયા. ચાલો, આ બાજુએ આલ્કોહોલ માટે દર્શાવીએ, પેલી બાજુએ ફિનોલ માટે દર્શાવીએ. તો આલ્કોહોલની વાત કરીએ તો એને આપણે દર્શાવશું ROH. એની પ્રક્રિયા તમારે કરવાની છે કાર્બોક્સિલિક એસિડ સાથે. કોની સાથે પ્રક્રિયા કરવાની છે? કાર્બોક્સિલિક એસિડ સાથે. અહીંયા આપણે એસિડને ઉદ્દીપક તરીકે લઈ શકીએ, એટલે આલ્કોહોલ જે ઘટક છે ને આને આપણે નામ આપવાનું છે આલ્કોહોલ. આ ભાઈબંધ જે છે એને નામ આપવાનું છે કાર્બોક્સિલિક એસિડ. શું નામ આપવાનું છે? કાર્બોક્સિલિક એસિડ. તો આલ્કોહોલ જે છે એમાંથી ROH એમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે. કાર્બોક્સિલિક એસિડમાંથી આપણે લેવાનું છે OH, એટલે અહીંયા જે છે એ શું છૂટું પડશે? H2O વત્તા. હવે જો આવી રીતે લખીશ R1 C ડબલ બંધ O, અહીંયા જે છે એ શું વધેલું છે? તો કે અહીંયા વધેલું હતું OR. આવી રીતે તો આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ જ્યારે પણ ભેગા થાય છે ત્યારે આપણને નિપજ જે છે એ હંમેશા શું મળતી હોય છે? એસ્ટર જે છે એ એસ્ટર નિપજ તરીકે મળતી હોય છે, બરોબર છે? ચાલો ફરીથી એક વખત, આલ્કોહોલને કઈ રીતે દર્શાવાય? ROH તરીકે. કાર્બોક્સિલિક એસિડને કઈ રીતે દર્શાવાય? અલગ પાડવા માટે R1 C ડબલ બંધ OOH તરીકે દર્શાવવામાં આવે છે, એટલે પાણી અને એટલે આવી જશે એસ્ટર. કમ્પ્લીટ. ચાલો, હવે આપણે જે છે એ શું કરીએ? તો કે આલ્કોહોલ જે છે એની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા જોઈએ. કઈ રીતે? તો કે આની બદલે જે છે એ આપણે લખી નાખીએ CH3OH અને આની બદલે લખી નાખીએ CH3 C ડબલ બંધ OOH. આવી રીતે અને એની પ્રક્રિયા જે છે એ કોની સાથે કરાવશું? તો કે કાર્બોક્સિલિક એસિડ જે છે એની પ્રક્રિયા આપણે કોઈ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરાવીએ. એટલે અહીંયા જે મિથેનોલ તમે લીધેલો છે ને, મિથેનોલ, આને મિથેનોલ કહેવાય અને આને એસિટિક એસિડ કહેવાય, એસિટિક એસિડ, બરોબર છે? એમાંથી કોને લેવાનો? એમાંથી લેવાનો OH ને. એટલે આ બાજુ હાઇડ્રોજન, આ બાજુ એ OH. શું છૂટું પડી ગયું? પાણીનો અણુ. પણ આપણી મુખ્ય નિપજ કઈ છે?
CH3 C डबल बंद O અને અલગ જે છે એ કોણ પડવાનું છે OCH3 આ આલ્કોહોલનો ભાગ થયો એટલે આનો IUPAC નામ બનાવવું હોય તો આને કહેવામાં આવે છે મિથાઇલ એસિટેટ એટલે આને શું કહેવાય મિથાઇલ એસિટેટ તરીકે ઓળખાવી શકાય તો અત્યારે આપણે આ પ્રક્રિયામાં શું કર્યું આલ્કોહોલમાંથી H લીધો અને કાર્બોક્સિલિક એસિડમાંથી OH લીધો અને પછી પાણીનો અણુ છૂટો પડ્યો એટલે એસ્ટર નિપજ તરીકે મળે હવે હું અહીંયા નિપજ બદલાવું છું સોરી અહીંયા પ્રક્રિયક બદલાવું છું આની બદલે ઇથેનોલ લઈ લઉં CH3CH2OH અને આની બદલે એનો એજ રાખીએ અહીંયા કાંઈ બદલવું નથી CH3C ડબલ બંધ O OH બરાબર એટલે આ ભાઈબંધ જે છે એને શું કહેવાય ઇથેનોલ કહેવાય આ બાજુનો જે ભાઈબંધ છે એનું નામ તો આપણે એનું એજ રાખ્યું છે એસિટિક એસિડ બરાબર ચાલો કોની હાજરીમાં પ્રક્રિયા કરાય એચ પ્લસની ત્રીજું ઉદાહરણ છે અત્યાર સુધીમાં ખબર પડી જવી જોઈએ ચાલો શું કરશું તો કે આલ્કોહોલમાંથી એચને લેશું કાર્બોક્સિલિક એસિડમાંથી ઓએચને લેશું પાણીનો અણુ છૂટો પાડશું વધુ ઘટું લખી નાખશું અહીંથી ચાલુ કરશું કે CH3 C ડબલ બંધ O અને આ બાજુએ જે છે એ કોણ વધેલું છે O CH2 CH3 બરાબર એટલે આને કહેવામાં આવે છે ઇથાઇલ અને વાહિલા ભાગને કહેવામાં આવે છે એસિટેટ ચાલો મતલબ આપણે એસ્ટરીકરણની પ્રક્રિયા જે છે એ આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની મદદથી શીખા બરાબર છે એચ અને ઓએચ દૂર કરીને વધેલું ઘટેલું લખવાથી હવે આપણે વાત કરવી છે એસિડ ક્લોરાઇડની મદદથી હવે આપણે શું કરવું છે એસિડ ક્લોરાઇડ જે છે એની મદદથી સમજીએ એટલે કહેવાનો મતલબ મારો આવો છે કે લેવાનું તો આલ્કોહોલ જ છે પણ પ્રક્રિયા આપણે કરવાની છે એસિડ ક્લોરાઇડ સાથે આર સી ડબલ બંધ ઓ સી એલ અને હવે આપણે અહીંયા ઉદ્દીપક તરીકે જે છે એ પિરિડિન લેશું કોને લેશું પિરિડિન બેઝ છે પિરિડિન કોણ છે બેઝ હોય છે એ પિરિડિન જે છે એની સાથેના એના ઉદ્દીપકની હાજરીમાં જે છે એ આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે આને પિરિડિન તરીકે ઓળખવામાં આવે છે ચાલો સમજો હવે આ તો એના કરતાં પણ સહેલું થઈ ગયું અહીંયા તો આપણને દેખાવાનું જ છે કે આ હાઇડ્રોજન આના ક્લોરિન ભેગું જ જોડાય બીજા કોઈ ભેગું જોડાય નહીં એટલે એચસીએલનો અણુ હંમેશા છૂટો પડશે અને આર વન સી ડબલ બંધ ઓની સાથે જે છે એ આ વધેલો ઘટક ઓ આર એસ્ટર જે છે એ એસ્ટર છૂટો પડે બંનેની ઓળખાણ આપી દઈએ આ આલ્કોહોલ છે અને આ આપણો નવો મહેમાન જે છે એ કોણ છે એસિડ ક્લોરાઇડ કોણ છે એસિડ ક્લોરાઇડ કાર્બોક્સિલિક એસિડ જે છે એનું વ્યુત્પન્ન બોલાય શું બોલાય કાર્બોક્સિલિક એસિડનું વ્યુત્પન્ન વ્યુત્પન્નનો મતલબ શું થાય એમાંથી જ જન્મેલું ઘટક એ એનું વ્યુત્પન્ન કહેવાય હવે આપણે આર અને આર વન આની કિંમત મૂકીએ ચલો મને આર તરીકે જે છે લેવું છે સી એચ થ્રી એટલે આ મિથેનોલ થઈ ગયો અને આર વન તરીકે પણ લેવું છે સી એચ થ્રી એટલે કે સી એચ થ્રી સીઓ સી એલ બરોબર છે પહેલાં બેના નામકરણ કરી નાખીએ આ મિથેનોલ તરીકે ઓળખાશે અને આ એસિટાઇલ ક્લોરાઇડ તરીકે એસિટાઇલ ક્લોરાઇડ જે છે એ એસિટાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખાશે હવે આપણે આમની જો વાત કરીએ તો આમની પ્રક્રિયા જે છે એ કોની હાજરીમાં કરવાની છે પિરિડિનની હાજરીમાં કોની હાજરીમાં કરવાની છે પિરિડિનની હાજરીમાં એટલે અહીંયાથી આવશે હાઇડ્રોજન અહીંયાથી આવશે ક્લોરિન એટલે એચસીએલનો અણુ કેવો થશે છૂટો પડશે અને હવે તમે જોઈ લ્યો વધેલું ઘટેલું લખી નાખો સી એચ થ્રી સી ડબલ બંધ ઓ ઓ સી એચ થ્રી આવી રીતે બરાબર આનું પણ જો નામ લખવા જઈએ તો આને કહેવાય મિથાઇલ એસિટેટ આને શું કહેવાય મિથાઇલ એસિટેટ તો બોર્ડ નંબર બે અડધું થયું આપણું બરાબર છે બોર્ડ નંબર બે જે છે એ કેવું થયું અડધું થયું એમાં આપણે માત્ર આલ્કોહોલની પ્રક્રિયા શીખા હવે સેમ વસ્તુ આપણે જે છે એ ફિનોલ માટે દર્શાવશું તો આપણે અહીંયા છે ને બે ભાગ પાડેલા છે કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડમાંથી બનાવ્યો
અને આલ્કોહોલ અને એસિડ ક્લોરાઇડ જે છે એમાંથી બનાવ્યો. નિપજ તો દર વખતે કઈ મળશે? એસ્ટર જ મળવાની છે. બરોબર, આલ્કોહોલ હોય તો H અને OH ભેગા થઈ પાણી છૂટું પડે, એસ્ટર બને. અને આલ્કોહોલ અને એસિડ ક્લોરાઇડ હોય તો હાઇડ્રોજન અને ક્લોરિન જોડાઈ જશે અને એ બંનેના જોડાણ થવાથી HCl છૂટું પડશે અને એસ્ટર નિપજ તરીકે મળે. તો માત્ર આપણે R જે છે એ R વિસ્થાપિત ઘટકને બદલતા રહી છીએ. બરોબર, બાકીના પૂછડા જે છે એ એમના એમ રાખવાના થશે. હવે ફિનોલને પકડીએ, ફિનોલને આધારે જે છે એ નિપજ મળે છે કે નહીં એ ચેક કરીએ. બરોબર, ચાલો. એટલે આ જ પ્રક્રિયાની અંદર આપણે કન્ટિન્યુ કરીએ છીએ, પણ કોને લેવાનું છે? ફિનોલને લેવાનું છે. બરોબર, ચાલો. ફિનોલને પણ એસિડ ક્લોરાઇડ સાથે અને કાર્બોક્સિલિક એસિડ સાથે જોડીએ. એટલે બોર્ડ નંબર 3 ઉપર આપણે જે છે એ આવી માથાકૂટ કરવાની થશે. એ આને કર્યું બોર્ડ નંબર 3. જો હવે ફિનોલ આવે છે, ફિનોલને આપણે વાત થઈ હતી AR ની બદલે PH લખવાની. બરોબર છે, ફિનોલ એટલે કે ફિનાઇલ સાથે જોડાયેલો OH ઘટક એટલે ફિનોલ. આની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? આની પ્રક્રિયા કરવાની છે R C ડબલ બંધ O OH સાથે. કોની હાજરીમાં? તો કે અહીંયા પણ એસિડની હાજરીમાં લઈએ તો આ જે ફિનોલ જે છે ને એમાંથી છૂટું પડશે હાઇડ્રોજન, અને જે કાર્બોક્સિલિક એસિડ જે છે એ કાર્બોક્સિલિક એસિડ જે છે એમાંથી શું છૂટું પાડશું? એમાંથી છૂટું પાડશું OH. બરોબર, ચાલો. મતલબ આવો થઈ ગયો, અહીંયા આવી જશે H2O અને અહીંયા R C ડબલ બંધ O અને આમની સાથે જોડાઈ જવાનું છે OPH. પણ આને કહેવાય તો એસ્ટર, આને પણ કહેવાય એસ્ટર. હવે સમજીએ, ચાલો હું કાર્બોક્સિલિક એસિડને પહેલાં લખું છું CH3 C ડબલ બંધ O OH, જૂનું અને જાણીતું એસિટિક એસિડ. અને શું કહેવાય? એસિટિક એસિડ કહેવાય. આવી રીતે પ્રક્રિયા કરવાની છે ફિનોલ સાથે. કોની સાથે પ્રક્રિયા કરાય? ફિનોલ સાથે. એટલે ફિનોલ એટલે OH. સેમાંથી શું છૂટું પાડવાનું છે એવી હવે આપણને જે છે એ ખબર પડી જવી જોઈએ. ફિનોલને જોવો એટલે કોણ દેખાય? હાઇડ્રોજન. કાર્બોક્સિલિક એસિડને જોવો એટલે કોણ દેખાય? OH. માઇનસ શું કરવાનું? H2O. વધેલું ઘટેલું શું છે લખી નાખીએ. ચાલો CH3 C ડબલ બંધ O અને અહીંયા જે છે એ કોણ આવી જશે? ઓક્સિજન અને ફિનાઇલ રિંગ. એટલેનું નામ શું થઈ જાય? ફિનાઇલ એસિટેટ. એટલે આને શું કહેવાય? ફિનાઇલ એસિટેટ કહેવાય. સમજણ પડે છે? આ એકલા ઓક્સિજન સાથે જે કંઈ પણ જોડાયેલું હોય ને એને ગૌણ શાખા કહેવાય. કેવી શાખા કહેવાય? ગૌણ શાખા. અને જે કાર્બોક્સિલિક એસિડવાળો ભાગ હોય કે નહીં એને કહેવાય મુખ્ય શાખા. એટલે એની પાછળ એસ્ટરનો પ્રત્યય લાગે OAT. બરાબર, ચાલો. તેનું નામ થઈ જશે ફિનાઇલ ઇથેનોએટ અને સામાન્ય નામ શું થઈ જવાનું છે? ફિનાઇલ એસિટેટ. ચાલો હવે આપણે ફિનાઇલ જે છે એ એમનામ રાખીએ, એસિડને બદલી લઈએ, બે ચકેડાવાળા લઈએ. બંને કેવા લઈએ? ચકેડાવાળા. એનો મતલબ શું થયો? CH3 C ડબલ બંધ OH અને એની પ્રક્રિયા કરાવરાવી છે ચકેડાવાળા OH સાથે. એટલે એક બાજુનો જે છે એ ઘટક કોણ થઈ ગયો? તો કે એક બાજુનો ઘટક થઈ ગયો ફિનોલ અને એક બાજુનો ઘટક કોણ થઈ ગયો? બેન્ઝોઇક એસિડ. અને એક બાજુનો ઘટક છે એ કોણ થઈ ગયો? બેન્ઝોઇક એસિડ. કોની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો સારું લાગે? તો કે એસિડ વાપરો તો સારું લાગે. બરોબર છે, ચાલો. આમનો હાઇડ્રોજન, આમનો OH, એટલે પાણીનો અણુ પડ્યો છૂટો. બરોબર છે, હવે સાંભળજો, બંને ચકેડા જે છે એમાં કઈ રીતે કોણ ક્યાં જોડાય એના ઉપર ધ્યાન રાખવાનું. સી ડબલ બંધ ઓ, OH તો વયો ગયો, આની સાથે કોણ જોડાવા આવ્યું? ઓ અને બેન્ઝીન ચક્ર અથવા ફિનાઇલ રિંગ.
तो आनु मारे नाम लखवू होय तो आने कहेवाय फिनाइल आने शू कहेवाय फिनाइल अने आ बेन्जीन साथेनो ओएट छे एटले बोलाय बेन्जोएट समझण पड़ी गई बेन्जीन साथेनो ओएट एटले नाम बोलाय बेन्जोएट फिनाइल रिंग छे एटले आने कहेवाय फिनाइल बेन्जोएट तो आबजू आ बाजूनो भाग छे आपणे જોયેલો છે કે નહીં ઈ કોના માટે જોયેલો છે તો કે આ બાજુનો ભાગ આપણે ફિનોલની પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ સાથે શીખા હવે આ બાજુએ ફિનોલ જ લેવાનો છે પણ ફિનોલની પ્રક્રિયા કોની સાથે કરશું એસિડ ક્લોરાઇડ સાથે અને એસિટિક એનહાઇડ્રાઇડ સાથે એટલે જો હવે ડાયરેક્ટ લખીએ છીએ કે અહીંયા આપણી પાસે જે છે ઈ કોણ આવી જશે ફિનોલ આવી રીતે આ આપણો મૂળ ઘટક ફિનોલ હવે આપણે અહીંયા જે છે એ દર્શાવી દઈએ બે ભાગમાં થતી પ્રક્રિયા એક સાથે દર્શાવી દઈએ એટલે આપણે ખોટી માથાકૂટ રહે નહીં આ આપણો જૂનો અને જાણીતો ભાઈબંધ ફિનોલ એની પ્રક્રિયા બે ઘટકો સાથે કરવાની છે એક ઘટક છે સી એચ થ્રી સી ડબલ બંધ ઓ સી એલ અને એક ઘટક છે સી એચ થ્રી સી ડબલ બંધ ઓ ઓ સી ડબલ બંધ ઓ સી એચ થ્રી જ્યારે એસિડ ક્લોરાઇડ આવતો હોય અને એસિડિક એનહાઇડ્રેટ આવતો હોય કે નહીં ત્યારે ઉદ્દીપક તરીકે આપણે લેવાનો છે પિરિડિન કોને લેવાનું છે ઉદ્દીપક તરીકે લેવાનો છે પિરિડિન એટલે આ જે છે એ કોણ થઈ ગયું આ થઈ ગયું એસિટાઇલ ક્લોરાઇડ અને એસિટાઇલ ક્લોરાઇડ અથવા એસિડ ક્લોરાઇડ કહેવાય આને જે છે એ શું કહેવાય આને કહેવાય એસિટિક એનહાઇડ્રાઇડ આને શું કહેવાય એસિટિક એનહાઇડ્રાઇડ તરીકે ઓળખાવી શકાય એક નાનકડી વસ્તુ જે છે એ ફિક્સ છે આ આમાં પણ એક નાનકડી વસ્તુ ફિક્સ છે એ આવું હું શું કામ કરું છું કારણ કે આપણે કુદરતના નિયમને વળગી રહેવાનું છે કુદરતનો નિયમ એમ કહે છે કે જો આનો પોઝિટિવ ઘટક દૂર થતો હોય ને તો આના નેગેટિવ ઘટકની સાથે પ્રક્રિયા કરાવરાવાય બરાબર છે અને પછી HCl છૂટું પડાય અને વધેલું ઘટેલું લખાય એટલે કે સી એચ થ્રી સી ડબલ બંધ ઓ અને અહીંયા જે છે એ કોણ આવી જવાનું છે અહીંયા આવી જશે ઓ બેન્ઝીન રિંગ બરાબર આવી રીતે આની જો આપણે વાત કરીએ તો અહીંયા પણ જે છે એ આનો જો પોઝિટિવ ઘટક છૂટો પડતો હોય તો અહીંથી નેગેટિવ ઘટકને છૂટો પડાય એટલે અહીંયા જે છે છૂટું શું પડવાનું છે એટલે અહીંયા છૂટું પડવાનું છે સી એચ થ્રી સી ડબલ ઓ એચ બરાબર છે અહીંયા પણ તમે જોવા જાઓ તો અહીંયા પણ તમને નિપજ જે છે એ નિપજ તો કોણ મળવાની છે તો કે નિપજ મળશે સી એચ થ્રી સી ડબલ બંધ ઓ ફિનાઇલ રિંગ મતલબ કે બંને જગ્યાએથી નિપજ જે મળે છે એને કહેવાય ફિનાઇલ એસિટેટ અને શું કહેવાય ફિનાઇલ એસિટેટ આઈયુપીએસી નામ લખવું હોય ને તો આની બદલે આપણે ઇથેનો એટ શબ્દ વાપરી શકાય તો બોર્ડ નંબર 3 ની અંદર હવે આપણે આ એસ્ટરીકરણ જે છે એ એસ્ટરીકરણની પ્રક્રિયા જે છે એ પૂરી કરેલી છે બરાબર તો મતલબ જે છે એ શું થયો કે એસ્ટરીકરણ પ્રક્રિયા જે છે એ ફિનોલ હોય કે આલ્કોહોલ હોય બંનેમાંથી મૂળ આપણે હાઇડ્રોક્સિલ સમૂહ જે છે એ હાઇડ્રોક્સિલ સમૂહમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડવાનો છે એચને છૂટો પાડવાનો છે એસિડ તરીકે વર્તાવવાનો છે અને પછી એમાંથી પાણીનો અણુ અથવા એચસીએલનો અણુ છૂટો પાડવાનો છે અને પછી આપણે એમાંથી એસ્ટર જે છે એ એસ્ટર બનાવવાનું થશે બરાબર આવી રીતે તો જોવો જોઈએ હવે આપણે આ દરેક વસ્તુને તો ક્લિયર કરી જ નાખી છે આ દરેક વસ્તુ જે છે એ જો ક્લિયર થઈ જતી હોય તો હવે આપણે જે છે એ ટોપિક બદલીએ બરાબર કારણ કે હવે આપણે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડવાનો થતો નથી હવે આપણે બંધ તોડવાનો થશે કાર્બન અને ઓક્સિજન સાથેનો આ પણ પ્રક્રિયા બંને ઘટકો આપી શકે છે બંને એટલે કોણ કોણ ફિનોલઈ આપી શકે છે અને આલ્કોહોલ પણ આપી શકે છે એવી કોમન પ્રક્રિયાઓ જે છે એ આપણે અત્યારે શીખીએ ચાલો પેજ નંબર 4 ઉપર આવતા રહીએ
चलो पेज नंबर चार हवे आपणे वात करवी छे बीजा नंबर नी प्रक्रिया जेमा आवशे आर ओ एच अथवा तो कार्बन अने ओ एच। हवे आर एटले मोटो कार्बनिक घटक ज होवानो, अहींया पण आपणे जे छे ई घटक ने तो शुं लेवानुं छे, आवी ज रीते सी अने ओ एच तमे पण कही शको छो। तो हवे कार्बन अने ऑक्सिजन जे छे एमना वच्चेनो बंध तूटवाथी थती प्रक्रियाओ जे छे ए प्रक्रिया समझवानी छे। आपण प्रक्रिया केवी थई के जे आल्कोहोल आपी शकशे अने फिनोल जे छे फिनोल पण आपी शके छे। तो एक भाग आपणे आल्कोहोल माटे राखीए तो आल्कोहोल माटे आवी रीते समझावशुं કે ભાઈ જો આપણે આલ્કોહોલની વાત કરીએ તો આલ્કોહોલ જે છે એ ફોસ્ફરસના જે હેલાઇડ છે ને એની સાથે પ્રક્રિયા આપી શકે છે। એટલે અહીંયા જે છે એ આપણે શું દર્શાવી દઈએ, ફોસ્ફરસના હેલાઇડ સાથેની પ્રક્રિયા, અને જે ફોસ્ફરસના હેલાઇડ સાથેની જે તમે પ્રક્રિયા કરો છો કે નહીં એનાથી તમને ખબર છે નિપજ શું મળે છે, નિપજ મળે છે હેલો આલ્કેન, અને જો ફિનોલ લેવામાં આવશે તો નિપજ શું મળશે હેલો એરિન। સમજણ પડી ગઈ, બે વસ્તુ જે છે અહીંયા જોવા મળશે હેલો આલ્કેન અને હેલો એરિન। ચાલો તો ફોસ્ફરસના હેલાઇડ સાથેની જો પ્રક્રિયા જે છે એ ફોસ્ફરસના હેલાઇડ સાથેની પ્રક્રિયા જોવા જઈએ તો આવી રીતે દર્શાવશું, આપણે ત્રણ અણુ આલ્કોહોલના લેવા પડશે, એક બે અને ત્રણ આવી રીતે। આની આપણે પ્રક્રિયા કરવાની છે પી બી આર થ્રી સાથે, કોની સાથે પ્રક્રિયા કરવાની છે પી બી આર થ્રી સાથે, એનું બંધારણ આ રીતનું હોય બરાબર છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે આપણે દર્શાવી દઈએ। હવે જો થશે ડાયરેક્ટ આવું હું તમને એ જ સમજાવી દઉં કે ત્રણે ત્રણ આર ઘટક જે છે ને ત્રણે ત્રણ આર ઘટક એ એક બે અને ત્રણ એમ ત્રણે ત્રણ બ્રોમિન સાથે જોડાઈ જશે, એટલે આપણને તરત જ શું મળી જશે ત્રણ અણુ આર બી આર બરાબર છે, બ્રોમાઇડ જે છે એ બ્રોમાઇડ યુક્ત સંયોજનો આપણને મળે। હવે સમજો એક બે અને ત્રણ આ ત્રણ કોણ થયા હાઇડ્રોજન, આમાં વચ્ચેથી કોણ નવરું પડ્યું ફોસ્ફરસ, એટલે વચ્ચેથી આવી જશે ફોસ્ફરસ, અને ફરીથી ત્રણ જે છે એ કોણ આવ્યા ઓક્સિજન, એટલે અહીંયા આવી જશે ઓક્સિજન। એટલે આપણી મુખ્ય નિપજ તો થઈ ગઈ હેલો બ્રોમો સોરી બ્રોમો આલ્કેન, અને સાથે સાથે જે છે એ ગૌણ નિપજ કોણ બને છે તો કે ગૌણ નિપજ બને છે ફોસ્ફોરસ એસિડ, કયો નિપજ એસિડ બને છે ફોસ્ફોરસ એસિડ બને છે, અહીંયા લખી નાખીએ બ્રોમો આલ્કેન। હવે આ જ વસ્તુ જે છે એ ફિનોલ પણ આપી શકશે, એટલે એક વખત આપણે જે છે એ શું કરી નાખીએ એક વખત અહીંયા આપણે આલ્કેન મૂકી દઈએ એક વખત આપણે ફિનોલને મૂકી દઈએ બરાબર છે। ચાલો તો હવે આપણે જે છે અહીંયા આર જે છે એની બદલે લખી નાખીએ ત્રણ વખત સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ ઇથેનોલ બરાબર છે, અને આપણે જે છે નામ શું આપી દઈએ ઇથેનોલ તરીકે ઓળખાવી દઈએ, અને એની પ્રક્રિયા જે છે એ કોની સાથે કરવાની છે પીબીઆર થ્રી સાથે, પીબીઆર થ્રીનો મતલબ શું થવાનો છે ફોસ્ફોરસ ટ્રાઇબ્રોમાઇડ, ત્રણ વખત છે ને એટલે શું કહેવાય ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ। ચાલો હવે જો આપણને ખબર પડી ગઈ છે કે આવી જ રીતે નિપજ મળશે તો ત્રણે ત્રણ ઓએચ જે છે એને છૂટા પાડી દઈએ, અને ત્રણે ત્રણ ઓએચ જે છે એને કોની સાથે જોડી દઈએ ફોસ્ફરસ સાથે, એટલે આપણને ગૌણ નિપજ તરત મળી જશે એચ થ્રી પીઓ થ્રી, અને મુખ્ય નિપજ કઈ મળી જશે ત્રણ વખત સી એચ થ્રી સી એચ ટુ બી આર, શું મળી જશે સી એચ થ્રી સી એચ ટુ બી આર, જેને આપણે જે છે એ કહેવાનું છે બ્રોમો ઇથેન, અથવા આપણે આવું ન બોલવું હોય તો આપણે આને ઇથાઇલ બ્રોમાઇડ જે છે એ ઇથાઇલ બ્રોમાઇડ તરીકે પણ ઓળખાવી શકાય બરાબર છે। ચાલો હવે આની બદલે તો ફિનોલ લેવાનો થયો,
तो त्रण वक्त जे छे आपणे कोने लई लईए फिनोल ने लई लईए प्रक्रिया कोनी साथे करावानी छे पीबीआर थ्री साथे एटले फरीथी आपणने शुं खबर पड़ी गई के त्रणे त्रण जे ओएच छे ई कोनी भेगुं जोड़ा कोनी साथे जोड़ाई जशे फॉस्फरस साथे એટલે ગૌણ નિપજ જે છે એ શું બની જશે H3PO3 મુખ્ય નિપજ જે છે એ શું બની જશે ત્રણ વખત જે છે એ બ્રોમિન આ ફિનાઇલ રિંગ સાથે જોડાઈ જશે પછી આપણે એને બ્રોમો બેન્ઝીન તરીકે ઓળખાવી શકાય શેના તરીકે ઓળખાવી શકાય બ્રોમો બેન્ઝીન તરીકે તો ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ જે છે ને એની પ્રક્રિયા આલ્કોહોલ આપી શકે છે ફિનોલ પણ આપી શકે છે પણ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ ની વાત કરીએ ને તો એ માત્ર આલ્કોહોલ આપી શકશે કોણ આપી શકશે તો કે માત્ર આલ્કોહોલ જે છે એની પ્રક્રિયા જોઈએ એટલે અહીંયા આપણે જે છે લઈ લઈએ CH3CH2OH ઇથેનોલ એની આપણે પ્રક્રિયા કરાવવાની છે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે કોની સાથે કરાવવાની છે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે આવી રીતે એનો મતલબ એવો થયો કે આ જે હાઇડ્રોજન જે છે ને એ એક ક્લોરિન સાથે જોડાઈ જશે એટલે આપણને સ્વાભાવિક રીતે શું ખબર પડે HCl છૂટું પડ્યું એક ક્લોરિન જે છે એ ઇથાઇલ ઘટક સાથે જોડાઈ જશે એટલે પાછી આપણને ખબર પડી કે અહીંયા શું છૂટું પડ્યું CH3CH2Cl જેને આપણે નામ શું આપી દેવાનું છે ક્લોરો ઇથેન શું નામ આપવાનું છે ક્લોરો ઇથેન નામ આપવાનું છે અને હવે આ જે ઓક્સિજન જે છે એ ફોસ્ફરસ સાથે જોડાઈ જશે P ડબલ બંધ O Cl Cl અને Cl એટલે કે અહીંયા આપણે જોવા જઈએ તો આનું નામ થઈ જશે POCl3 એટલે કે ફોસ્ફોરસ ઓક્સી ક્લોરાઇડ અહીંયા ગૌણ નિપજ કોણ મળે છે ફોસ્ફરસ ઓક્સી ક્લોરાઇડ આ પ્રક્રિયા ફિનોલ આપી શકતું નથી આ પ્રક્રિયા માત્ર કોણ આપે છે આલ્કોહોલ તો આવી વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે બરોબર છે TF TF પ્રકારના પ્રશ્નો હોય એમાં તમને આવું પૂછી શકાય બરોબર છે ખરા ખોટા જે છે એમાં આ વસ્તુ જે છે એ તમને ઉપયોગી થઈ શકે છે તો બોર્ડ નંબર 4 ની આપણે વાત કરીએ ને તો એની અંદર આપણે શું શીખ્યા કે ભાઈ ROH અથવા COH આ બંને વચ્ચેનો જે છે એ બંધ તૂટવાથી થતી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા વિશેની જે છે એ આપણે ચર્ચા કરેલી છે જેને આપણે ફોસ્ફરસના હેલાઇડ સાથેની પ્રક્રિયા જે છે એના તરીકે દર્શાવી શકાય જેમાં આલ્કોહોલ અને ફિનોલ બંને જે છે એ ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ સાથે પ્રક્રિયા આપી શકા પણ આલ્કોહોલ જે છે એ માત્ર ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા આપી શકે છે આ પ્રક્રિયા ફિનોલ આપી શકતું નથી તો હવે આપણે બોર્ડ નંબર 5 ઉપર જે છે એ થોડાક આગળ વધીએ બરોબર છે ચલો આને સહેજ એટલું જવા દઈએ છીએ હવે આપણે જે છે એ આલ્કોહોલ તથા ફિનોલના રાસાયણિક ગુણધર્મ જે શબ્દ વાપરો છે કે નહીં એની બદલે લખી નાખવાનું છે આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મ હવે ભાઈ કોમન નથી આપવાના સમજણ પડી ગઈ કે નહીં અત્યારે આપણે જે આ શીખાઈ બધું શું હતું કે જે આલ્કોહોલ આપી શકતું હતું ફિનોલ પણ આપી શકતું હતું હવે આપણે જે છે એ શબ્દ વાપરવાનો છે આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો ચાલો તો આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો જે છે એની ચર્ચા જે છે એ ચર્ચા આપણે કરી એમાં પહેલું આપણે જે છે એ સમજવાનું છે ઓક્સિડેશન પ્રક્રિયા કારણ કે બીજો ભાગ જે છે થોડોક વધારે પડશે એટલે આપણે અત્યારે ઓક્સિડેશન પ્રક્રિયા જે છે એના ઉપર ધ્યાન આપીએ એટલે જે આપણે 2-4 મિનિટની અંદર સમજાવી શકાય પણ હેડિંગ આપણું હવે આવું રહેશે કે આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો તો આલ્કોહોલના જે રાસાયણિક ગુણધર્મો જે છે એમાં પહેલું શીખવું છે આપણે ઓક્સિડેશન પ્રક્રિયા જો ઓક્સિડેશન પ્રક્રિયા જે છે એ જુદી જુદી રીતે થશે
કઈ રીતે થશે તો કે પેલું આપણે એક ચર્ચા કરવાની છે નિર્બળ ઓક્સિડેશન કરતા વિશે જે નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે આપણે લેવાનું છે પીસીસી આ પીસીસી જે છે ને કહેવામાં આવે છે વન સ્ટેપ ઓક્સિડેશન પ્રોસેસ શું કહેવામાં આવે છે વન સ્ટેપ ઓક્સિડેશન પ્રોસેસ બરોબર પીસીસી જે છે એનો મતલબ થવાનો છે પિરિડિન ક્લોરોક્રોમેટ પીસીસી નો મતલબ શું થવાનો છે પિરિડિન ક્લોરોક્રોમેટ જે છે એના તરીકે આપણે એને ઓળખાવી શકાય બરોબર છે જે પિરિડિન ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને HCl ની મદદથી બને છે જે વન સ્ટેપ ઓક્સિડેશન દર્શાવે છે જ્યારે પ્રબળ ઓક્સિડેશન કરતા જે છે એની જો આપણે ચર્ચા કરીએ તો એની અંદર આપણે જે છે એ કોને લેવાનું છે તો કે અહીંયા આપણે લેવાનું છે કે MnO4 જે છે એને લઈ શકાય H2CrO4 જે છે એને લઈ શકાય છે બરાબર છે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને H2SO4ના મિશ્રણ જે છે એને પણ લઈ શકાય છે બરાબર ચાલો તો હવે આપણે જે છે એ નિર્બળ ઓક્સિડેશન કરતા અને પ્રબળ ઓક્સિડેશન કરતા જે છે એનો પેલા તફાવત સમજીએ ને કે અહીંયા શું તફાવત છે તો આવું થયું કે જો આપણે પ્રાથમિક આલ્કોહોલ લઈએ અને એની પ્રક્રિયા પીસીસી સાથે કરીએ તો આપણને એમાંથી આલ્ડિહાઇડ જે છે એ નિપજ તરીકે મળી શકે પણ જો હું દ્વિતીયક આલ્કોહોલ લઉં અને એની પીસીસી સાથે પ્રક્રિયા કરાવરાવું તો એનું ઓક્સિડેશન થઈ શકતું નથી મતલબ કે પીસીસી એટલો બધો નિર્બળ ઓક્સિડેશન કરતા છે જે માત્ર એક જ તબક્કાનું ઓક્સિડેશન જે છે એ દર્શાવી શકે છે પાછી આપણે જો વાત કરીએ કે આપણે પ્રાથમિક આલ્કોહોલ જે છે એની પ્રક્રિયા પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે લઈએ ને કોની સાથે લઈએ પ્રબળ ઓક્સિડેશન કરતા તો આ વખતે સીધી આપણને નિપજ મળે છે કાર્બોક્સિલિક એસિડ કારણ કે આલ્કોહોલના ઓક્સિડેશન કરતા આલ્ડિહાઇડનું ઓક્સિડેશન વધારે સરળ હોય છે તો જો અહીંયા જે લખું છું ને એ બહુ સમજવાની વસ્તુ છે અને એવી જ રીતે દ્વિતીયક આલ્કોહોલ જે છે એની પ્રક્રિયા જો આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે કરીએ તો અહીંયા આપણને કીટોન મળશે જો શું મળે છે કીટોન તો આને કહેવામાં આવે છે સ્ટીરિયો સિલેક્ટિવિટી પ્રોસેસ મતલબ અહીંયા આપણે સિલેક્ટ કરવાનું હોય છે એટલે આવી પ્રક્રિયા જે છે એને બોલવામાં આવે છે સિલેક્ટિવિટી પ્રોસેસ શું બોલવામાં આવે છે સિલેક્ટિવિટી પ્રોસેસ એટલે તમે કેવા પ્રકારનો ઉદ્દીપક લ્યો છો અને કેવા પ્રકારની નિપજ મળે છે એ નક્કી કરવાનું અને તૃતીય આલ્કોહોલ લઈએ તો અહીંયા કોઈ પણ પ્રકારના ઓક્સિડેશન કરતા આપણે લઈએ અહીંયા આપણને નિપજ જે છે એ મળતી નથી અહીંયા તૃતીય આલ્કોહોલનું વિઘટન કરવું પડે શું કરવું પડે છે તૃતીય આલ્કોહોલ જે છે એનું વિઘટન જે છે એ વિઘટન કરવું પડતું હોય છે તો જે ઓક્સિડેશન પ્રક્રિયા જે છે એમાં નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે આપણે જે છે એ કોને લેવાનું છે તો કે એમાં લેવાનું છે આપણે પિરિડિન ક્લોરોક્રોમેટ બરાબર છે જે આપણને આવી રીતની પ્રક્રિયા સમજાવશે હવે હું તમને પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયાઓ શીખવાડું કે ભાઈ CH3CH2OH છે એની પ્રક્રિયા કરવાની છે પીસીસી સાથે એટલે આને કહેવામાં આવે છે ઇથેનોલ કાઉન્સમાં પ્રાથમિક આલ્કોહોલ તો એટલા જ કાર્બન ધરાવતો જે છે એ આલ્ડિહાઇડ જે છે એ આપે છે જેને કહેવાય CH3CHO નામ લખીએ ઇથેનાલ કાઉન્સમાં લખીએ આલ્ડિહાઇડ અને અહીંયા જે છે એ જો તમે એ જ કાર્બન ધરાવતો આલ્કોહોલ લ્યો ફરીથી જેને આપણે ફરીથી શું કહેવાનું છે ઇથેનોલ અને કહેવાનું છે પ્રાથમિક આલ્કોહોલ પણ જો આની પ્રક્રિયા હવે આપણે કોની હાજરીમાં કરાવરાવીએ તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા ઘટકની હાજરીમાં કરાવરાવીએ તો આટલા જ કાર્બન ધરાવતો આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે શું મળશે કાર્બોક્સિલિક એસિડ CH3COOH જેને શું કહેવામાં આવે છે ઇથેનોઇક એસિડ કહેવામાં આવે છે આપણે સામે દર્શાવ્યું ને તો આપણને એમાંથી શું મળવાનું છે RCOOH મળવાનું છે એટલે આ પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા થઈ હવે આપણે દ્વિતીય આલ્કોહોલ લઈએ CH3COH અને અહીંયા લખી નાખીએ CH3 બરાબર આને આપણે નામ આપવું હોય તો શું કહેવાય
प्रोपेन टू ऑल कहवाय, शू कहवाय? प्रोपेन टू ऑल। हवे आ जे प्रोपेन टू ऑल जे छे ई बे रीतनी प्रक्रिया आपशे ने, एवुं आपणे शीखाता ने के भाई एक जे छे ई कोनी हाजरीमां लेशुं आपणे? पीसीसी नी हाजरीमां। एक कोनी हाजरीमां लेशुं? पीसीसी नी हाजरीमां। तो अहींया आपणने कोई ज प्रकारनी निपज मळती नथी। पण हवे जो हूँ अहींया प्रबळ ऑक्सिडेशन करता वापरूं तो प्रबळ ऑक्सिडेशन करता नी हाजरीमां जे छे ए अहींयाथी आपणने आ जे आल्कोहोल नो भाग छे एनु रूपांतरण कीटोन जे छे कीटोन में थयेलू जोवा मळे छे। एटले अहींया आपणे नाम आपी दईए छीए एसीटोन जे कीटोन तरीके वर्ते छे, अने प्रोपेन टूल जे छे केवो छे? द्वितीयक प्रकारनो आल्कोहोल छे। रेडी? तो अहींया आपणे जे छे ई पहेलो तबक्को जे छे ई एकला आल्कोहोलनी प्रक्रिया माटेनो સમજાવ, જેને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા જે છે એના તરીકે ઓળખાવીએ છીએ। હવે આલ્કોહોલના જ રાસાયણિક ગુણધર્મો જે છે વધારાના, જે આપણે આવતીકાલથી શીખવાનું થશે, બરોબર છે? ચાલો